કેમ છો મારા વાલા મિત્રો, હું સંજય દવે ગેજેટ ગુજ્જુમાં આપ સર્વનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. ઘણા બધા મિત્રોનો ટેલિફોન કોલ્સ આવી રહ્યા છે કે આ ટ્રિકનો ઉપયોગ કરવો ના કરવો, આ ટ્રિકના ઉપયોગ કરવાથી કોઈ નુકસાન રહેલું છે, અને ઘણા બધા યુટ્યુબર મિત્રો આ ટ્રિકની મદદથી પર ડે હજારો અને લાખો સબસ્ક્રાઈબર મેળવી રહ્યા છે. અને આપણે આ ટ્રિકનો ઉપયોગ કેવી રીતે કરી શકશો, આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો, તો ગેજેટ ગુજ્જુ ઇઝ ઓન. આ વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે, હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે અહીંયા તમને ટેકનોલોજી આધારિત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રસ્ટેબલ વિડીયો ગુજરાતીમાં મળી જશે. તો સૌથી પહેલા મિત્રો, જો તમે અહીંયા યુટ્યુબ ક્રિએટર છો તો તમને આ વિડીયોમાં કદાચ વાતો બધી સમજમાં આવે, પરંતુ જો તમને અમુક પોઈન્ટ સમજમાં ના આવે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, હું તેનો રિપ્લાય જરૂરથી કરીશ. સૌથી પહેલા મિત્રો, તમે જ્યારે પણ યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરો છો તો તેના બ્રાઉઝ ફીચર્સની અંદર અથવા તો દેશી ભાષામાં તમે જ્યારે પણ વિડીયોને ઉપર અથવા તો નીચે સ્ક્રોલ કરો છો તો દરેક ચોથા અથવા પાંચમા વિડીયોની નીચે તમને એક યુટ્યુબ એડવર્ટાઇઝમેન્ટ શો થશે, અને તે કોઈ એક યુટ્યુબરની જ દેખાય છે. અહીંયા મિત્રો, જ્યારે પણ તમે આ યુટ્યુબ વિડીયો ઉપર અથવા તો એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરો છો તો તમને અહીંયા નોટિફિકેશન શો થાય છે કે તમે અહીંયા જોઈન મેમ્બર છો આ ચેનલ, તો જ તમે આ વિડીયોને પ્લે કરી શકશો. હવે અહીંયા એટલા માટે સબસ્ક્રાઈબર તમામ મિત્રોના વધી રહ્યા છે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે તે તમામ વ્યુઅર્સને દેખાઈ રહી છે, નહીં કે માત્ર ને માત્ર તે ચેનલના મેમ્બરને. અહીંયા તમામ વ્યુઅર્સને આ એડવર્ટાઇઝમેન્ટ દેખાતી હોવાથી જ્યારે પણ વ્યુઅર એ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરે છે, વિડીયો પ્લે નથી થતો, તો જેને પ્રોપરલી યુટ્યુબનું નોલેજ નથી તો તે સબસ્ક્રાઇબ બટનને જોઇન બટન સમજે છે, તો અજાણતા જ તે વ્યક્તિ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે છે. હવે અહીંયા આવી રીતે ઘણા જ બધા મિત્રોને પર ડે હજારો સબસ્ક્રાઇબર વધી રહ્યા છે. હવે અહીં તમે એ વિચારી રહ્યા હશો કે આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવાથી તો ઘણા જ બધા પૈસા આપણા વેસ્ટ જશે, અને આપણે આ એડ કેમ્પેન ક્રિએટ કરાય અથવા તો ના કરાય. અહીંયા મિત્રો, આ એક ટ્રીક ગણી શકો છો અથવા તો તમે અહીંયા એક યુટ્યુબનું બગ ગણી શકો છો. અહીંયા જે એડ કેમ્પેન ક્રિએટ કરવામાં આવે છે તે ખૂબ જ સ્માર્ટલી ક્રિએટ કરવામાં આવે છે, અહીંયા સબસ્ક્રાઈબર પણ મળી જાય છે નવા, અને તે એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો પણ થતો નથી. શા માટે નથી થતો તે તમને સમજાવી દઉં. જ્યારે પણ મિત્રો તમે અહીંયા આ એક એડ કેમ્પેન ક્રિએટ કરો છો, એડ કેમ્પેન ક્રિએટ કરવા માટે એડવર્ડ, મતલબ કે તે ગૂગલનું જ પ્લેટફોર્મ છે, ત્યાં એડવર્ડની અંદર તમારે એડ કેમ્પેન ક્રિએટ કરવાનું હોય છે. જ્યારે તમે કોઈ એક વિડીયો તમે યુટ્યુબ ચેનલ ધરાવો છો તો તમારા કોઈ એક વિડીયોને તમે એડ કેમ્પેન ક્રિએટ કરી શકો છો, પરંતુ આ એડ કેમ્પેન ક્રિએટ કરવા માટે, આ ટ્રીકને ઉપયોગ કરવા માટે અહીંયા તમારી પાસે જોઇન બટન હોવું ખૂબ જ જરૂરી છે. જોઇન બટન અહીંયા યુટ્યુબની પોલિસી પ્રમાણે 11,000 સબસ્ક્રાઈબર અથવા તો 15-20,000 સબસ્ક્રાઈબર જે પણ હોય ત્યારબાદ જ મળે છે. ઘણાને તેના માટે એપ્લાય કરવું પડે છે, ઘણાને આપોઆપ મળી જાય છે, અને ઘણા જ એવા સબસ્ક્રાઈબર હોય છે કે જેને 4,000-5,000 સબસ્ક્રાઈબરે લકીલી તેને જોઇન બટન મળી જાય છે. અહીંયા મિત્રો, જો તમારી ગેમિંગ ચેનલ છે તો એવું બની શકે છે કે અહીંયા ગેમિંગ ચેનલમાં જોઇન બટન ખૂબ જ ઝડપથી મળતું હોય છે. હવે આપણે વાત કરીએ આપણા એડ કેમ્પેન ઉપર, તો તમે જ્યારે જોઇન બટન મેળવી લો છો તો આ જોઇન બટન આવી ગયા બાદ તમારે યુટ્યુબ એડવર્ડની અંદર જઈને એક એડ કેમ્પેન ક્રિએટ કરવાનું હોય છે. એડ કેમ્પેનની અંદર તમારા વિડીયોને અનલિસ્ટેડ રાખવો પડે છે. અનલિસ્ટેડ એટલે કે તમે જ્યારે આ એડ કેમ્પેન ક્રિએટ કરો છો તો તેમાં એક પ્રકારનું સેટિંગ હોય છે કે આ વિડીયો જે પણ ચેનલના મેમ્બર છે તે જ જોઈ શકશે, બીજા વ્યક્તિ જોઈ શકશે નહીં. હવે અહીંયા એડવર્ડની અથવા તો ગૂગલની એવી પોલિસી હોય છે કે જ્યારે તે વિડીયોની ઉપર વ્યુઅર્સ આવે છે, અમુક સેકન્ડનો વિડીયો જોવે છે, ત્યારબાદ જ તેને જે ક્લિક, મતલબ કે એક વ્યૂ ઉપરના જે તેણે બીડ નક્કી કરેલ હોય છે, જે પૈસા નક્કી કરેલા હોય છે, તે જ ત્યારે કપાય છે. હવે અહીંયા મોસ્ટ ઓફલી 5-10% લોકો પાસે જ આ જોઇન મેમ્બર જે હોય છે તેમની પાસે આ એડવર્ટાઇઝમેન્ટ જાય છે. બાકી 90% માણસો એવા હોય છે કે જે જોઇન મેમ્બર હોતા નથી, પરંતુ તેને વગર ખર્ચે તે વિડીયો દેખાય છે, અને અહીંયા જોઇન બટનની જગ્યાએ તેઓ સબસ્ક્રાઇબ બટન દબાવી દેશે. હવે મને આશા છે કે તમે અહીંયા સુધીની તમામ વિગત સમજી ગયા હશો. જો ના સમજાણી હોય તો કોમેન્ટ કરીને
મને પૂછી શકો છો. હવે અહીંયા તમારા મગજમાં એ સવાલ હશે કે આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કરવું તે ફાયદાકારક હશે કે નુકસાનદાયક હશે. હવે મારું પર્સનલી આ ઓપિનિયન છે, અહીંયા જો તમે ક્રિએટર છો અને તમે આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કર્યું હોય તો ખોટું ના લગાડશો. મારું પર્સનલી એવું માનવું છે અને યુટ્યુબની પણ પોતાની પોલિસી એવું કહે છે કે જો તમે આ પ્રકારનું સ્પામિંગ કરો છો અથવા તો કોઈ પણ લોભામણી કે છેતરામણી જાહેરાતની મદદથી તમે વ્યૂ એકત્ર કર્યા હોય અથવા તો તમે સબસ્ક્રાઈબર ગેઇન કર્યા હોય અને તેના પર યુટ્યુબની નજર પડે તો બની શકે કે તમારી ચેનલ પર બેડ ઇફેક્ટ પડે. આ બેડ ઇફેક્ટ શું હોય? સબસ્ક્રાઈબર ડેડ સબસ્ક્રાઈબર થઈ જશે અથવા તો તમારી ચેનલનું મોનેટાઇઝેશન ડિસેબલ થઈ જાય અથવા તો તમારી ચેનલ સસ્પેન્ડ થઈ જાય. હજી તેના પર 100% કહી શકાય નહીં કે શું એક્શન આવે જો આની ઉપર મોટા મોટા યુટ્યુબરો રિએક્ટ કરે અને તેના પર પાછળથી જો યુટ્યુબ એક્શન લેવા મળે તો બની શકે જે પણ મિત્રોએ આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કર્યું હોય તેને કદાચ મુશ્કેલી પડી શકે. હવે ડેડ સબસ્ક્રાઈબર એટલે કે તમે આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કરીને સારું એવું બેનર અથવા તો થંબનેલ એટ્રેક્ટિવ લગાડીને તમે મોટાભાગના સબસ્ક્રાઈબર ગેઇન કર્યા હોય અને છેલ્લા અમુક સમયમાં આ સબસ્ક્રાઈબર તમને મળ્યા હોય અને જો આ સબસ્ક્રાઈબર યુટ્યુબ ડેડ કરી દે તો તે સબસ્ક્રાઈબર તમારા વિડીયો સુધી પહોંચી શકશે નહીં. આ સિવાયની ઘણી બધી પોલિસીઓ રહેલી છે. હવે ફાઇનલી આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કરવું ના કરવું, તો મારો પર્સનલી એવો ઓપિનિયન છે, મારી ચેનલમાં માત્ર 1700 સબસ્ક્રાઈબર છે પરંતુ હું આ ચેનલમાં જો મારી પાસે જોઈન બટન હોય તો હું કદાચ આ ચેનલ પર એડ કેમ્પેન ક્રિએટ કરીશ નહીં. કારણ કે બની શકે કે કરવું પણ, કારણ કે મારી ચેનલ એટલી સારા સ્ટેજ ઉપર નથી એટલે હું રિસ્ક લેવા માગું તો એડ કેમ્પેન ક્રિએટ કરીશ, પરંતુ હું એવું વિચારીશ કે હું મહેનત કરીને સ્ટ્રગલ કરીને મારા સબસ્ક્રાઈબરને મેળવીશ. તો અહીંયા મારું સજેશન એવું હતું કે અહીંયા એડ કેમ્પેન ક્રિએટ કરવું નહીં. પરંતુ હા, જો તમારી ચેનલ એક સારા લેવલ ઉપર છે, સારા સ્ટેજ ઉપર છે અને તમારી પાસે સારા એવા સબસ્ક્રાઈબર આવી રહ્યા છે, સારા વ્યૂ આવી રહ્યા છે, તો હું માનીશ કે તમારે આ પ્રકારનું એડ કેમ્પેન ક્રિએટ કરવું નહીં. બની શકે કે અનફોર્ચ્યુનેટલી કોઈ પણ એક્શન યુટ્યુબ લે તો તમારા સારી જે ચેનલ છે તેના પર ઇફેક્ટ પડી શકે છે. કદાચ તમારી મારી જેવી જ નાની ચેનલ હોય અને તમે રિસ્ક લેવા માગો છો તો તમે રિસ્ક લઈ શકો છો, પરંતુ નાની ચેનલમાં બહુ ઓછા પ્રમાણમાં એવું બને છે કે જોઈન બટન મળે. તો આ હતો મિત્રો મારો યુટ્યુબના સ્કેમ વિશેનો અથવા તો બગ્સ વિશેનો અને તાત્કાલિક સબસ્ક્રાઈબર મેળવવાના મારો અભિપ્રાય. તમારો શું છે અભિપ્રાય અને તમારા જે પણ હોય સવાલો તે મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, હું તેનો રિપ્લાય જરૂરથી કરીશ. આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading